નવસારીના સલાદપુર ખાતે આવેલા હોવાઈ ફળિયામાં મોડી રાત્રે અચાનક આવેલા દીપડાએ બે પાડીને પાડી ખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે। બનાવ બાદ વન વિભાગના અધિકારીઓએ પાંજરો મૂકી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે। નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામો બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં પણ દીપડો દેખાવાની ઘટના આમ વાત બની છે। હજુ 15 દિવસ પહેલા જ જલાલપુર વિભાગના કરાડી ખાતેથી એક દીપડો અને દીપડી પકડાયા બાદ થોડાક દિવસ શાંતિ હતી, ત્યારે નવસારીના જલાલપુર જેવા શહેરી વિસ્તારમાં ગત રાત્રે દીપડાએ બે પાડીને ફાડી ખાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ ઘટના બાદ વન વિભાગને જાણ કરવામાં આવતા જ વન વિભાગ દ્વારા પાંજરા મૂકી અને દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ગઈ રાત્રિએ એક દીપડાએ નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના આ જલાલપુર વિસ્તારના ઓઆઈ ફળિયામાં દીપડીએ એક વાછડી ગાય પાડીનું મારણ કર્યું હતું। તે અંતર્ગત જે મિથિલભાઈ આહિર જેમને ફાર્મમાં આ પાડીનું મારણ કર્યું તો એમનો ફોન મારા પર આવતા તરત અમે ઘટના સ્થળે ગયા હતા ને જે વારંવાર દીપડો આ વિસ્તારમાં દેખાયો છે માછીમારી કરવા જતાં મારા મત્સ્ય ઉદ્યોગ પાસે જોડાયેલા ઘણા લોકોએ આ બાબતની જાણ કરી હતી। એકવાર બોદાલી રોડ પર પણ દીપડો પૂરાયો હતો પાંજર્યા, એ 15-20 દિવસ પહેલાં કરાડી ખાતે પણ બે દીપડા પૂરાયા હતા। એટલે દીપડાઓ માટે આ એક આ વિસ્તારમાં પોતે રહેણાંક બનાવ્યું હોય ને ગઈ રાત્રિએ પણ એ પાડીનું મારણ કર્યું, એને એના દાંતો અહીંયા ગળામાં પડેલા હતા, એ બાબતને જાણ મિથિલભાઈ આહિરે પોતાના ફાર્મમાં પાડી પડી હોય એ બાબત જાણ કરી હતી। એ અંતર્ગત મેં ફોરેસ્ટ વિભાગને આ બાબતની જાણ કરી હતી ને ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટ મેડમ જિજ્ઞાસાબેન અને હિનાબેને આ બાબતે તાત્કાલિક અહીં આવીને પોતે દીપડા માટેનું પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે। વારંવાર આ વિભાગમાં રહે છે ને અહીંયા આજે ઓઆઈ ફળિયામાં લગભગ 40-50 આદિવાસી એ બહુમૂલ્ય વિસ્તાર છે, એમાં દહેશતનું વાતાવરણ ફેલાયું છે, જે અંતર્ગત અમે ફોરેસ્ટ વિભાગને આ બાબતની જાણ કરી છે ને ફોરેસ્ટ વિભાગે આ બાબતમાં તાત્કાલિક પગલાં લેવા માટે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે। થોડા દિવસ અગાઉ જલાલપુરના કરાડી ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં દહેશત વ્યાપી હતી, પરંતુ વન વિભાગ દ્વારા પાંજરું મૂક્યા બાદ 4 દિવસમાં એક દીપડો અને દીપડી ઝડપાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે ફરી એકવાર જલાલપુરના ઓવાઈ ફળિયામાં દીપડો દેખાતા હવે તે ક્યારે પાંજરે પુરાય છે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે। ડાંગથી આવેલા દીપડાઓ માટે નવસારી જિલ્લો ઉત્તમ ગણાય છે। નવસારીના પૂર્વ વિભાગના આદિવાસી વિસ્તારોમાં જંગલ આછા થતા શિકારની શોધમાં હિંસક દીપડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા છે, ત્યારે અહીં શેરડી અને ડાંગરના ખેતરો સાથે જ ચીકુ અને આંબાવાડીઓ નદી અને કોતરો રહેવા માટે અનુકૂળ હોવા સાથે શિકાર પણ સરળતાથી મળી રહેતા ચાલક દીપડાઓને ખેતર અને વાડીઓ રહેવા માટે માફક આવી રહ્યા છે। ખાસ કરીને નવસારી જિલ્લો તેમને માફક આવી ગયો છે। પૂર્વ પટ્ટીના ગામોમાં ઘણીવાર દીપડાઓ રસ્તામાં હાઈવે પર તેમજ કોઈના ખેતર કે ઘરની દિવાલો પર લટાર મારતા જોવા મળી જાય છે, જેથી જંગલમાંથી ખેતરો અને વાડીઓમાં રહેતા શીખેલા ચબરાક દીપડાઓ હવે માનવ વસ્તી સાથે રહેવાનું શીખવા માંડ્યા છે। પરંતુ ગ્રામ્ય વિસ્તાર છોડીને હવે દીપડાઓનું શહેરી વિસ્તાર તરફનું સ્થળાંતર ચિંતા ઉપજાવનારું છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।